વિરામ બાદ આગળ વાત ભાજપના શાસકોએ લીધી છે એએમસીના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત એએમસીમાં ભાજપના શાસકોએ લીધી છે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસમાં સવાર થઈ તમામ હોદ્દેદારો નીકળ્યા હતા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુલાકાત લીધી છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા હતા જશોદાનગર ડ્રેનેજ માઇક્રો ટનલ કોતરપુર વોટર વર્કર્સની પણ સમીક્ષા કરી છે હારીગઢ કેનાલ સહિત મોટા પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ છે કોતરપુર વોટર વર્કર્સ સહિતના મોટા પ્રોજેક્ટની અહીંયા સમીક્ષા પણ કરવામાં આવી છે તો આપ જોઈ શકો છો અમદાવાદમાં તમામ જે મતદારો છે એ બસમાં એમટીએસ બસમાં જશોદાનગર ડ્રેનેજ માઇક્રો ટનલ ખારીકટ કેનાલની સમીક્ષા પણ કરી હતી ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રૂટીન કામગીરી છે તે હવે ઝડપ પકડી રહી છે આ જ કામગીરી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જે શાસકો છે તેઓ કોર્પોરેશનના વિવિધ મોટા પ્રોજેક્ટ છે તેની જાત મુલાકાત અને કામગીરીની સમીક્ષા કરવા નીકળ્યા છે હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ નરોડા ખાતે કે જ્યાં ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે ત્યાં શહેરના મેયર ડેપ્યુટી મેયર આ ઉપરાંત અન્ય તમામ જે હોદ્દેદાર છે તે પહોંચ્યા છે ચેરમેન સાથે વાત કરીશું હિતેશભાઈ જે પ્રમાણે સમગ્ર ટીમ આજે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહી છે કઈ કઈ જગ્યાએ તમે મુલાકાત લીધી શું સમીક્ષા કરી પછી આપણે ખારેકટની વાત કરીએ અમદાવાદ મહાનગરની જે મોટા પ્રોજેક્ટો ચાલે છે જેમાં ડ્રેનેજ મહત્વનું છે અને બાકી પાણીના કોતરપુરની પણ મુલાકાત લીધી કોતરપુરનું પમ્પિંગ સ્ટેશન અમારું અગિયારસો એમએલનું પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી પણ મુલાકાત લીધી ડ્રેનેજની અંદર આખી આખા એ રોડ એકસો બત્રીસ ફૂટના રોડ ઉપર જે અંડરગ્રાઉન્ડ વીસ મીટરથી નીચે જે લાઇન નાખવામાં આવી રહી છે એ લાઇનનું જોડાણ ટૂંક જ સમયમાં કરવાનું હોવાના કારણે બધું જ કામનું માન્ય મેયરશ્રીના અને ડેપ્યુટી મેયરશ્રીના અધ્યક્ષસ્થામાં આજે મુલાકાત હતી ત્યાંથી આવ્યા અમે ખારીકટ કેનાલ ઉપર જ્યાં બારસો કરોડનું અમદાવાદની સો વર્ષ જૂની ખારીકટ કેનાલનું કામનું ચૂંટણી પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જેનું ખાતમુહૂર્ત થયું હતું ભૂમિપૂજન થયું હતું તે કામની પ્રગતિ કઈ રીતે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા માન્ય મેયરશ્રીની અને અમારી ટીમ આજે ખારીકટ કેનાલની નરોડા મુખિયા ખાતેથી શરૂ થતું કામ આખા કેનાલનું કામ ચાર ભાગમાં વેચવામાં આવ્યું છે ચાર ભાગ કરે છે બે મને રેલવે ગુજરાત કેન્દ્ર સરકારની એજન્સી છે એ કરે છે બે અમદાવાદની ગુજરાતની એજન્સી છે એ કરે છે બંને એજન્સીઓ સાથે કઈ રીતે કામ ચાલે છે બંનેના ફેઝ વન અને ફેઝ ટુનું કામ ચાલું છે બંનેની મુલાકાતે આજે કરી છે અને જે રીતે કામનું જોતા અમારી અપેક્ષા છે કે ચોવીસ મહિનાનું જે નિર્ણય કર્યું છે એ નિર્ણયની અંદર પૂર્ણ થાય વિશેષતા શું રહેશે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે વર્ષોથી આ મામલો અટવાયેલો હતો સત્તર કિલોમીટરથી વધુનો એવો વિસ્તાર છે કે બંને કિનારા પર સેંકડો રહેણાંક સોસાયટી છે કે જો લોકો કેમિકલના પાણીથી ડ્રેનેજના પાણીથી કંટાળેલા હતા વિશેષ શું વ્યવસ્થા રહેશે અહીંયા જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે રોડ ગાર્ડન સહિતના શું આકર્ષણ રહેશે આખા રોડ ચૌદ કિલોમીટરનો વિસ્તાર આ રોડ બનાવવાનો છે એની અંદર ત્રણથી ચાર કિલોમીટર વચ્ચે વચ્ચેના સ્લેપ બનાવે છે જ્યાં પાંચસો સાતસો સાતસો મીટરની અંદર વચ્ચે ગાર્ડન રહેશે પાર્કિંગ રહેશે અને આખો બંને સાઈડ ત્રીસ ત્રીસ ફૂટનો બંને સાઈડ રોડ રહેશે આનાથી કારણે અમદાવાદની જનતાને જે પૂર્વનો વિભાગ છે એ પૂર્વ વિભાગને સૌથી મોટી રિવરફ્રન્ટ પછી અમદાવાદનું મોટું નજરાણું જેના કારણે ચાલીસ વર્ષથી વધુ વર્ષોથી જે જૂની સોસાયટીનું લેવલ અને પાણીની તકલીફ રહેતી હતી એ તકલીફનું પણ નિરાકરણ થશે આ વિસ્તાર રિવરફ્રન્ટ જેવો ડેવલોપ થાય અને આ વિસ્તારની આજુબાજુની બધી જ સોસાયટીઓને સારો લાભ મળે અને આવવા જવાનો સૌથી કનેક્ટિવ રોડ મળે એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે રિવરફ્રન્ટ પછીનું એક મોટું નજરાણું અમદાવાદ શહેરને આ ખારીકાટ કેનાલનું જે નવીનીકરણનું કામ વર્ષ બે હજાર ચોવીસમાં પૂર્ણ થાય તે બાદ મળી રહેશે જે પ્રમાણે વર્ષોથી આ મામલો અટવાયેલો હતો ને આખરે બારસો કરોડના ખર્ચે આ કામ હાથ પર લેવામાં આવ્યું છે જોવાનું એ રહે છે કે કેટલા ઝડપથી આ કામ પૂર્ણ થાય છે અને તંત્ર જે મુદત આપે છે ત્યાર સુધીમાં કામ પૂર્ણ થાય છે કે કેમ કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ